નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવતી મતલબ ગઈકાલે સાતમો પાઠ ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિશે આપણે સમજ્યા હતા કે ગુપ્ત યુગની અન્ય શાસકોમાં કયા કયા રાજાઓ રજવાડાઓનો સમાવેશ થાય છે, બરાબર, અને શું શું એના વખતે થયું હતું. હવે એના પ્રશ્નના જવાબ આપણે સમજીએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો. પહેલું છે, ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? શ્રીગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત બીજો? તો કે કોણ હતો ગુપ્ત વંશનો સ્થાપક, એટલે કે ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી મિત્રો? તો કે શ્રીગુપ્તે, બરાબર, એટલે આવશે એ. ચાલો બોક્સમાં એ કરો. પછી બીજું છે, સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? મિત્રો, વીણા વગાડતો હતો એટલે આપણે એને શું કીધું હતું? તો કે એના પરથી સિક્કામાં વીણા વગાડતો જોયો હતો, એના પરથી આપણે એવું કહી શકતા હતા કે સમુદ્રગુપ્ત જે છે એ સંગીત પ્રેમી હશે, બરાબર. તો કે સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો તો એ દર્શાવવામાં આવ્યો છે? તો કે સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત, સ્કંદગુપ્ત અને કુમારગુપ્ત. તો શું આવશે? તો કે એ સમુદ્રગુપ્ત, બરાબર. ત્રીજું છે, દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? ચંદ્રગુપ્ત બીજાના, સ્કંદગુપ્તના, સમુદ્રગુપ્તના કે ચંદ્રગુપ્ત પહેલાના? તો શું આવશે? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં, બરાબર. તો આવશે એ. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો કે કુમારગુપ્ત જે છે એને પોતે જ નાલંદાની વિદ્યાપીઠ જે છે એની સ્થાપના કરી હતી. ત્યારના વખતમાં મિત્રો ચાર આપણે વિદ્યાપીઠ હતી. કઈ કઈ? તો કે તક્ષશિલા, નાલંદા, વલ્લભી અને વિક્રમશિલા, બરાબર. તો કે તક્ષશિલા જે છે એ ક્યાં આવી હતી? તો કે પાકિસ્તાનમાં આવેલી છે. પછી તો કે નાલંદા છે એ બિહારમાં છે. પછી તો કે વલ્લભી છે, તો વલ્લભી ક્યાં આવી છે? તો કે ભાવનગરમાં. પછી તો કે વિક્રમશિલા એ પણ બંગાળાની ખાડીમાં આવેલી છે, બરાબર, બંગાળામાં આવેલી છે. તો કે કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો કે નાલંદાની થઈ હતી. આ ચાર વિદ્યાપીઠ જે છે એનો ખ્યાલ તમને હોવો જોઈએ, બરાબર. તો આવશે બી. પછી છે, મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? તો કે શ્રીગુપ્તે, બરાબર. આ પહેલો પ્રશ્ન આપણે જોયો એ જ છે, મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? તો કે શ્રીગુપ્તે કરી હતી, એટલે આવશે ડી. કયા રાજાએ ગુપ્ત સંવંત શરૂ કર્યો હતો? તો ચંદ્રગુપ્ત પહેલાએ શરૂ કર્યો હતો. તો આવશે સી. ગુપ્ત રાજવીઓ પૈકી કયો રાજવી મહાન વિજેતા, સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીત પ્રેમી હતો? તો શું આવશે? સમુદ્રગુપ્ત. ચાલો લખો સી. ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું? તો આવશે સમુદ્રગુપ્તે. મિત્રો, આપણે ચંદ્રગુપ્ત પહેલો જે છે એને કયું બિરુદ મેળવ્યું હતું? તો કે મહારાજા ધીરાજનું. અને જે સમુદ્રગુપ્ત છે એને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. નવમું છે, ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો? સૌથી પ્રતિભાશાળી હતો ચંદ્રગુપ્ત બીજો, બરાબર. અહીંયા લખીશું સી. કયો ગુપ્ત શાસક વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો? તો આવશે ચંદ્રગુપ્ત બીજો, અહીંયા બી કરીશું. ચંદ્રગુપ્ત બીજાના રાજ વૈદ્ય કોણ હતા? તો આવશે ધન્વંતરી, એટલે આવશે ડી, અહીંયા લખીશું ડી. બારમું છે, ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી? ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર, પહેલા તો મગધની પાટલીપુત્ર બનાવી હતી અને બીજી કઈ એને કરી હતી? તો કે ઉજ્જૈનની, બરાબર. તો અહીંયા આવશે સી. તેરમું છે, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત ફરવા આવ્યો હતો? તો કે ફાહિયાન આવ્યો હતો, બરાબર. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કોણ આવ્યો હતો? તો કે ફાહિયાન, ચીની યાત્રાળુ જે છે એ આવ્યો હતો. તો અહીંયા કરીશું સી. કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ કહેવાય છે? તો કે ગુપ્ત યુગ. તો અહીંયા આવશે ડી.
क्या कवि ने भारत ना शेक्सपियर कहेवामां आवे छे? तो के कवि कालिदास ने, एटले अहींया आवशे ए। चलो पेज फेरवो, 20 नंबर ना पेज उपर जोईए। शून्य अने दशांश पद्धति नी शोध कोणे करी हती? तो आवशे आर्यभट्टे, बराबर। अहींया लखीशु बी। प्राचीन भारतना महान वैज्ञानिक कोण हता? वराहमिहिर, आर्यभट्ट, भास्कराचार्य के बोधायन? तो के प्राचीन भारतना महान वैज्ञानिक तरीके वराहमिहिर नो थाय छे, एनी गणना थाय छे, એટલે અહીં આપણે લખીશું એ। વાઘભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે કયો મહાન ગ્રંથ લખ્યો છે? અષ્ટાંગ હૃદય સંહિતા। વાઘભટ્ટે કયો લખ્યો તો તે કે અષ્ટાંગ હૃદય સંહિતા, અને વરાહમિહિર છે એને બૃહદ સંહિતા લખ્યો હતો। તો વાઘભટ્ટ આવશે એમાં બી। ઓગણીસમું છે, હર્ષવર્ધનના સમયમાં ક્યાં મહાન ચીની યાત્રી ભારતમાં આવ્યા હતા? હર્ષવર્ધનના સમયમાં કોણ આવ્યું હતું ચીની યાત્રી મુસાફરે? તો કે યુઅન શ્વાંગ, બી યુઅન શ્વાંગ। દક્ષિણ પથના સ્વામીનું બિરુદ ક્યાં રાજવીએ ધારણ કર્યું હતું? દક્ષિણ પથના સ્વામીનું બિરુદ જે છે એ કયા રાજવીએ ધારણ કર્યું હતું? તો કે પુલકેશી બીજો, એ બાજુ એને બધા ગઢ જીતા હતા, એટલે પુલકેશી બીજો, બી આવશે। કાદંબરી ગ્રંથના કર્તા કોણ છે? તો કે બાણભટ્ટ છે, તો અહીંયા આવશે ડી। ચાલો મિત્રો, આજ સુધી આપણે અહીંયા 21 વિકલ્પ તમારે રફ નોટમાં એક વખત લખવાના છે। જ્યારે પણ સ્કૂલ ખુલશે એટલે હું તમારું આ બધું હોમવર્ક જોઈશ, બરાબર। આ તમે જેટલું કરો છો, હું તમને જે ડેઈલી જેટલું કરાવીશ એટલું તમારે શું કરવાનું, રફ નોટની અંદર લખવાનું છે। શ્રી ગુપ્ત વંશનો સ્થાપક કોણ છે? તો એ કરીને શું લખવાનું? શ્રીગુપ્ત કરવાનું, ખાલી એ કરવાનો નથી, એનો જવાબ આ એક વિકલ્પ લખશો તો આવશે સાચો જે છે ઈ એ, બરાબર। ગુપ્ત વંશનો સ્થાપક કોણ? તો કે શ્રીગુપ્ત। સિક્કામાં ક્યાં રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો કે સમુદ્રગુપ્તને। એ રીતે તમે લખશો તો ચાલશે, બધા ઓપ્શન નહીં લખો, સાચો જે વિકલ્પ હોય એ જ ઓપ્શન એનો આવડા જે જવાબ જે છે એ લખવાનો છે। પણ રફ નોટમાં એક વખત ડેઈલી આપણે કરતું જવાનું એટલે આપણને યાદ રહે છે, બરાબર। બીજું જે છે ખાલી જગ્યા, ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। થેન્ક યુ।